આજનો શાસ્ત્ર પાઠ પહેલો શાસ્ત્ર પાઠ એક રાજાઓ અધ્યાય ત્રણ કડી ચારથી તેર રાજા સલોમન એકવાર બલિ ચડાવવા માટે ગિબ્યન ગયો કારણ ટેકરી ઉપરના સ્થાનકોમાં તે જ મુખ્ય હતું અને તેણે ત્યાંની વેદી ઉપર હજાર આહુતિ ચડાવી ત્યાં રાતે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું માગ માગ જે માગે તે આપું ત્યારે મને કહ્યું તે તારા સેવક મારા પિતા દાવિદ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો હતો કારણ તે તારી સાક્ષીએ નિષ્ઠા ન્યાય અને સાચા દિલથી ચાલતો હતો અને તે તેના પ્રત્યેનો એ અપાર પ્રેમ ચાલુ રાખ્યો છે અને તેના પુત્રને આજે ગાદી ઉપર બેસવા દીધો છે હવે ઓ મારા પ્રભુ તે તારા આ સેવકને મારા પિતા દાવેદ પછી રાજા બનાવ્યો છે જો કે હું તો હજી નાદાન છોકરો છું કેમ કે કેમ કરવું ને શું કરવું એની મને ખબર નથી અને હું તારી પસંદ કરેલી પ્રજા વચ્ચે આવી પડ્યો છું જે ગણી શકાય એમ નથી એટલે તારા સેવકને તારી પ્રજા ઉપર રાજ્ય કરવા માટે વિવેકભર્યું મન આપ જેથી એ સારા ખોટાનો ભેદ કરી શકે કારણ આ તારી મહાન પ્રજા ઉપર રાજ્ય કરવાને કોણ સમર્થ છે સલોમોને આ માગણી કરી એથી પ્રભુ પ્રસન્ન થયો અને તેણે સલોમોનને કહ્યું તે આ માગણી કરી છે અને પોતા માટે લાંબુ આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોના મોત માંગ્યા નથી પણ રાજ્ય કરવાને માટે વિવેક બુદ્ધિ માંગી છે એટલે જો હું તારી માગણી પૂરી કરું છું હું તને એવું શાણું અને વિવેકભર્યું મન આપું છું કે તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી ઉપરાંત તે માંગી નથી તે વસ્તુઓ પણ હું તને આપું છું હું તને એટલી સંપત્તિ અને જાહો જલાલી બક્ષું છું જેની બરોબરી તારા સમયનો કોઈ રાજા ન કરી શકે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે